વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે પુત્રના લગ્ન માટે લીધેલા લોનના ચાર લાખ રૂપિયા સહિત દાગીના ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા પુત્રના લગ્ન માટે ચાર લાખ રૂપિયાની લોન લીધી હતી જોકે તે રૂપિયા ચોરી થઈ જતા હવે પિતાએ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે એસટીમ કાર લઈને આવેલી તસ્કરી ટોળકીની તમામ હરકતો કોમ્પ્લેક્સમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી વડોદરા શહેરના કોઠીચા રસ્તા પાસે આવેલ શ્રીરામ રહેતા રમેશભાઈ કિશનભાઈ પુત્રના પુત્રના આગામી ડિસેમ્બરે લગ્ન લગ્ન લેવાયા છે માટે રમેશભાઈએ ચાર લાખ રૂપિયાની બેંક લોન લીધી હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું હતું આ દરમિયાન બુધવારે પરિવારના સભ્યો લગ્નની ખરીદી કરવા માટે બહાર ગયા હતા જોકે ખરીદીમાં મોડું થઈ જતા પાણીગેટ સ્થિત સંબંધીના ઘરે જ રોકાઈ ગયા હતા આજે વહેલી સવારે પોણા પાંચ વાગ્યાના અરસામાં તસ્કરો ત્રાટક્યા હતા ત્યારબાદ ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતા રમેશભાઈને ટેલિફોન કરી જાણ કરી હતી ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતા પરિવાર ઉપર આ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જેથી પરિવારના તમામ સભ્યો તાત્કાલિક ઘરે પહોંચી જતા સમગ્ર સામાન વેરવિખેર હાલતમાં પડેલો જોઈ ચોકી ઉઠ્યા હતા નોંધનીય છે કે કારમાં આવેલા તસ્કરી ટોળકીએ રમેશભાઈના મકાન સાથે કોમ્પ્લેક્ષના અન્ય મકાને પણ નિશાન બનાવ્યું હતું જો કે ઘરમાંથી કંઈ ન મળતા તેઓ ફરાર થઈ ગયા હતા જો કે આ સમગ્ર ઘટના કોમ્પ્લેક્ષમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી બનાવને પગલે કારેલી બાગ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તસ્કરી ટોળકીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા